પંચમહાલના સહેરા મસ્ત મોટા પુરવઠા ગોડાઉનમાંથી કરોડો રૂપિયાનું અનાજ કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી જવા પામી છે। તાલુકામાં 92 જેટલી પંડિત દીનદયાલ સસ્તા અનાજની દુકાનો આવેલી છે, જેમાંથી ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા માટે રાહતના ભાવે ઘઉં, ચોખા, તેલ અને મોરસનું વિતરણ કરવામાં આવે છે। ભૂતકાળમાં પણ સહેરા સરકારી સસ્તા અનાજની દુકાનમાં અનાજનો જથ્થો જરૂરિયાતમંદ લોકોને મળતો ન હોવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે અને કેટલીક દુકાનો દ્વારા તો ગરીબો માટેના અનાજનો જથ્થો બારોબાર ભગે થયા હોવાના બનાવો પણ બન્યા છે। શહેરા મામલતદાર મેહુલ ભરવાડને આધાર સૂત્ર થકી જાણકારી મળી હતી કે કચેરીની પાછળ આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી ગેરકાયદેસર રીતે સરકારી અનાજનો જથ્થો બારોબાર ભગે થઈ રહ્યો છે, આથી આ બાબતની ઝીણવટભરી નજર રાખી અભ્યાસ હાથ ધર્યો હતો અને શુક્રવારના રોજ તેમની સાથે જિલ્લા મામલતદાર પુરવઠા હેઠળ નાયબ મામલતદાર પુરવઠા સહેરા સતીશને સાથે રાખી બંને અનાજના ગોડાઉનમાં અચાનક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ઘઉંનો બંધ જથ્થો ગણી જોતા 26,530 બોરીઓ હોવી જોઈએ તેની જગ્યાએ 13,403 બોરીઓ મળી આવી હતી। આમ 13,127 ઘઉંની બોરીઓની ઘટ જોવા મળી હતી। તે જ રીતે ચોખાનો બંધ જથ્થો ગણી જોતા 11,689 જગ્યાએ 10,391 ચોખાની બોરીઓનો જથ્થો હાથ લાગ્યો હતો। આમ તેમાંથી પણ 1,298 બોરીઓની ઘટ આવી હતી। એક ઘઉંની બોરીમાં 50 કિલોગ્રામ જથ્થો આવે છે તો 13,127 ઘઉંની બોરીઓનો કુલ 6,56,350 કિલોગ્રામ થાય। 1 કિલોગ્રામની કિંમત 20 રૂપિયા ગણીએ તો 1,31,27,000 નો મુદ્દા માલ થવા જાય છે। આજરોજ અમુ મામલતદાર સહેરા જિલ્લા પુરવઠા મામલતદાર શ્રી કે એમ દેવળ તેમજ નાયબ મામલતદાર પુરવઠા સહેરા દ્વારા ગોડાઉન સરકારી અનાજના ગોડાઉનની આકસ્મિક તપાસણી કરતાં 6,663 ક્વિન્ટલ ઘઉં તેમજ 649 ક્વિન્ટલ ચોખાની ઘટ જોવા મળી હતી, જે ખૂબ જ ગંભીર બાબત ગણી શકાય। આથી અમોએ તુરંત જ જિલ્લા પુરવઠા અધિકારી સાહેબશ્રીને આ અંગે રિપોર્ટ કરેલો હતો અને ત્યારબાદ માન્ય કલેક્ટર સાહેબની સૂચના અનુસાર જવાબદાર લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવશે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ અનાજ કૌભાંડમાં કેટલી બોરીઓ હતી, શેની હતી અને કેટલું અંદાજિત રૂપિયા થાય? કુલ બોરીઓ 13,127 ઘઉંની હતી અને 1,298 બોરીઓ ચોખાની હતી। અંદાજિત 1.5-2 કરોડ સુધીનું આ અનાજ કૌભાંડ હોવાની શક્યતાઓ છે। તે જ રીતે ચોખાની 1,298 બોરીઓમાં 64,900 કિલોગ્રામ ચોખા છે, જેમાં 1 કિલોગ્રામ ચોખાનો ભાવ 25 રૂપિયા ગણીએ તો 16,22,500 નો મુદ્દા માલ થાય। આમ કુલ 1,47,45,500 નો અનાજનો જથ્થો અનાજ માફિયા દ્વારા બારોબાર વગે કરવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ સહેરા મામલતદાર દ્વારા કૌભાંડમાં સંડોવાયેલા અનાજ માફિયો તેમજ અન્ય જવાબદાર સરકારી નુમાઇંદાઓ વિરુદ્ધ પોલીસ મથકે પહોંચી પોલીસ ફરિયાદ માટેની તજવીજ હાથ ધરી હતી। પ્રિતેશ દરજી, ZS TV સહેરા।